જ આપણે ચર્ચા તરફ પ્રયાણ કરીશું અમિતભાઈ એલઆરડી જ્યારે પેપર લીક મામલો સામે આવે ત્યારે વિકાસ સહાયનું રાજીનામું તત્વ સત્વરે લઈ લેવામાં આવ્યું હતું પરંતુ જે પ્રકારે જયરાસિંહ પ્રશાંતભાઈ અને નિખિલભાઈએ જે સવાલ ઉઠાવ્યો તે ઠેરનો ઠેર છે આસિત તોરાને એક્સ્ટેન્શન આપવામાં આવ્યું બેન સરકાર ઉપર ભરોસો રાખો સરકાર સમયે જે નિર્ણય કરવાનો હોય એ કરતી હોય છે એટલે રાજીનામાની ચર્ચા સ્ટુડિયોમાં નહીં થાય મુદ્દો ઉઠી શકે અવશ્ય પરંતુ એનો એક જ જવાબ છે કે સરકારમાં બેઠેલા લોકો ગંભીર છે પારદર્શિતા માટે સરકાર ઓલવેઝ સમર્પિત છે માની લેવા માટે તો કોંગ્રેસમાં ઘણા બધા પાસેથી બ્રાઇપ માંગી હતી એટલે એ હોમ મિનિસ્ટર જેલમાં છે આમ માગવા જઈએ તો આખા દેશમાં કેટલાય એટલે આખા દેશમાં કેટલાય માગવા પડ્યા છે કોંગ્રેસ પાર્ટી એટલે મૂળ મુદ્દો એટલો જ છે કે વિશ્વસનીયતા બરકરાર રહે એના માટે સરકાર જાગૃત છે અને એ દિશામાં જે કરવું પડશે એ સરકાર કરશે એટલું નક્કી છે એટલે વિદ્યાર્થીઓનો વિશ્વાસ જાળવા અમે આ એંસી હજાર વિદ્યાર્થીઓના ભવિષ્યનું ધ્યાન રાખવા જે કરવું પડશે તો આ હજાર વિદ્યાર્થીઓ માટેનો સૌથી મહત્વનો સવાલ આજે સૌથી મહત્વનો સવાલ સરકાર હવે શું કરશે સરકાર એ જે કરવાનું હતું એ આરોપીઓને પકડીને બતાવી દીધું છે ગૌણ સેવા પસંદગી મંડળ છે એણે હવે આગળનું કામ કરવાનું છે પરીક્ષા કરવી રદ કરવી નવી કરવી આ બધા નિર્ણયો પાછળ એના અનેક સેન્ટરો નક્કી કરવાના હોય છે પરીક્ષાર્થીઓ નક્કી કરવાના હોય છે નવા પેપર કાઢવાના હોય આ બધી વસ્તુ બેન કંઈક કાલ સવારે ના થઈ જાય એટલે એના માટેની ચોક્કસ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હશે બેન બેન હું શિક્ષણનો જ માણસ છું બેન હું શિક્ષણનો માણસ છું મને સાંભળનારા બધાને ખબર પડતી હશે કે આ એક પેપરમાં આ પ્રકારે ફૂટ્યું તો હવે નવું પેપર જો લેવું છે

બેન એસી હજાર વિદ્યાર્થીઓનો આજે સવાલ છે એસી હજાર લોકોના ભવિષ્ય માટે જો પરીક્ષા આ ચાલુ રહેશે કે બંધ રહેશે નવી આવશે આ બધા માટે વ્યવસ્થા બેન ખૂબ આની અંદર ઇન્વોલ્વ હોય છે બધા મારી વાતને સમજતા હશે જો પરીક્ષા નવી લેવી હશે તો પરીક્ષા કેન્દ્રો નવા શોધવા પેપર કાઢનાર પેપરના નવા સેટો સેટોસ બનાવવાના અને એને લોકો સુધી પહોંચાડવા આ બધી તૈયારી થયા પછી ગૌણ સેવા પસંદગી મંડળ નવો નિર્ણય ડિક્લેર કરી શકે એ નિર્ણય એવું નથી કે કાલ સવારે જ ડિક્લેર કરો કારણ કે અત્યારે બધું ગરમ છે એટલે કાલ સવારે ડિક્લેર કરો એ આ બધા લોકો જે જોડાયેલા છે ડિબેટમાં એ પણ

ક્યાં સુધી ભરો છે એવી તમારી મથાવટી